નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા ચેનલમાં પૌરાણિક કથાઓમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાનું ખૂબ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ અને સુદામા એ પરમ મિત્ર હતા એ બધાને જ ખબર છે પણ શું તમે જાણો છો કે તેઓ શા માટે એટલા બધા ગરીબ હતા એટલે કે સુદામા શા માટે આટલા બધા ગરીબ હતા તો ચાલો જાણીએ કે શા માટે સુદામા આટલા બધા ગરીબ હતા વાત એમ છે કે એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ કન્યા હતી તે ભીખ માંગી માંગીને તેનું જીવન પસાર કરતી હતી એક સમય એવો આવ્યો કે તેને પાંચ દિવસ સુધી ભિક્ષા ન મળી અને તેને આ પાંચ દિવસ પાણી પીને ગુજારવા પડ્યા હતા પછી એને છઠ્ઠે દિવસે બે મુઠી ચણા મળ્યા પરંતુ તેની ઝૂંપડી ઘડી દૂર હતી એટલા માટે તેને ત્યાં પહોંચતા પહોંચતા રાત પડી ગઈ જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેને વિચાર આવ્યો કે ચણા રાતે નથી ખાવા સવારે ભગવાનને ચણાવ્યા પછી જ ખાવા છે પછી તે ચણાને એક કપડામાં બાંધીને વાસુદેવનું નામ લઈને તે સૂઈ જાય છે જ્યારે તે સ્ત્રી સૂઈ ગઈ ત્યારે કેટલાક ચોર તેની ઝૂંપડીમાં ઘૂસી ગયા ચોરોને ઝૂંપડીમાં ચોરી કરવા માટે કંઈ ન મળ્યું બસ મળી તો એક ચણાની પોટલી ચોરોને થયું કે આ પોટલીમાં અવશ્ય સોનાના સિક્કા હશે એમ વિચારીને તેઓએ પોટલી ચોરી લીધી એટલામાં જ બ્રાહ્મણ કન્યાની આંખ ખુલી ગઈ અને તે ચોર ચોર બૂમો પાડવા લાગી ગામના લોકોએ તેનો અવાજ સાંભળ્યો અને તેઓ ચોરને પકડવા માટે તેમની પાછળ ભાગ્યા તે ચોરોને સાંદીપની મુનિનો આશ્રમ દેખાયો અને ત્યાં જઈને છુપાઈ ગયા એ સમયે આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામા ત્યાં શિક્ષા લઈ રહ્યા હતા તે જ સમયે ગુરુ માતાને થયું કે ત્યાં કોઈક આવ્યું છે એટલે તેઓ જોવા માટે ગયા ત્યાં આગળ વધ્યા એટલે ચોરોને થયું કે અહીં કોઈક આવી રહ્યું છે અને તેઓ ત્યાંથી ડરીને ભાગી ગયા અને ચણાની પોટલી ત્યાં જ પડી ગઈ આ બાજુ ભૂખથી હેરાન પરેશાન થઈ ગયેલી બ્રાહ્મણની કન્યાએ જોયું કે તેની ચણાની પોટલી ચોરો ચોરી કરી ગયા છે તેણે શ્રાપ આપ્યો કે કોઈ આ દરિદ્ર કન્યાના ચણા ખાશે તેના જીવનમાં દરિદ્રતા આવી જશે અને જ્યારે સવારનો સમય થયો ત્યારે ગુરુ માતા આશ્રમમાં સાફ સફાઈ કરતા હતા ત્યારે તેઓને એક પોટલી મળી જે ચોરોથી આશ્રમમાં પડી ગઈ હતી એ જ પોટલી હતી ગુરુમાતા એ પોટલી ખોલીને જોયું તો એમાં ચણા હતા શ્રી કૃષ્ણ અને સુદામા એ વખતે લાકડા કાપવા માટે જંગલમાં જઈ રહ્યા હતા ગુરુમાતાએ એ પોટલી સુદામાને આપી અને કહ્યું કે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ ચણા વહેંચીને ખાઈ લેજો સુદામા તો જન્મથી જ પરમ જ્ઞાની હતા જ્યારે પોટલી સુદામાના હાથમાં આવી એટલે તેઓ બધું જ સત્ય જાણી ગયા એ સમયે સુદામાજી વિચારમાં પડી ગયા કે ગુરુ માતાએ કહ્યું છે કે આ ચણા વહેંચીને ખાઈ લેજો પરંતુ જો આ ચણા કૃષ્ણને આપી દીધા તો એ સમગ્ર સૃષ્ટિ દરિદ્ર થઈ જશે હું એવું નહીં થવા દઉં પછી તેઓએ બધા ચણા એકલા જ ખાઈ લીધા અને શ્રાપ તેમના ઉપર લઈ લીધો આમ તેઓને દરિદ્રતાનો સામનો કરવો પડ્યો અને એટલે જ શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામા ગરીબ હતા અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો બસ એટલું કરજો કે આ વિડીયોને વધુ વધુ શેર કરો જેથી બધાને આ માહિતી મળી શકે તો મિત્રો ફરી મળશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત